ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3માં ગણિત ગમ્મત ભણવાનું છે. તો આપણે કયું ચેપ્ટર પહોંચ્યા હતા, કોઈને યાદ છે? ચેપ્ટર 13. નામ શું છે ચેપ્ટરનું? સ્માર્ટ ચાર્ટ. ચાલો તો દરેક બાળકો પોતાની ચોપડી ખોલે અને એમાં જુએ પાના નંબર 185 ઉપર. આપણે આગળનું જોયું, હવે આપણે પાના નંબર 185 ઉપર જોઈએ. આગળ આપણે જે વિદ્યાર્થીનો ગેરહાજરનો ચાર્ટ જોયેલો એના આધારે બાજુના પેજમાં સવાલ પૂછેલા છે. તો આજે આપણે સ્માર્ટ જોયો એના આધારે આપણે આ ચાર્ટની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. તો દરેક બાળકોએ પોતાની પુસ્તકમાં અને નોટબુકમાં બંનેમાં પૂરવાનું છે. ચાલો, એમાં પહેલું આપ્યું છે ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો. જે ચાર્ટ આપણે આગળના પેજમાં જોયેલો એ જોઈને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું નંબર છે, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. તો સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર કયા ધોરણમાં છે? તો કે ધોરણ 4માં. ધોરણ 4માં કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે? તો કે 4 વિદ્યાર્થી. તો અહીંયા શું લખવાનું? ધોરણ 4. ક્વેશ્ચન નંબર 2, સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. શું કીધું? સૌથી ઓછા ગેરહાજર કયું છે? તો કે ધોરણ 2માં. કેટલા છે? તો કે માત્ર 1 જ. તો સૌથી ઓછા ગેરહાજર કયા ધોરણમાં? ધોરણ 2માં. પછી શું કહે છે? ધોરણ 3માં, ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો કયા ધોરણમાં 3 વિદ્યાર્થી ગેરહાજર છે? તો કે ધોરણ 3માં. કેટલા વિદ્યાર્થી ગેરહાજર? તો કે 1, 2 અને 3. અહીંયા શું આવશે? 3. ધોરણ 4 અને ધોરણ 5માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. જુઓ, ધોરણ 4 અને ધોરણ 5માં અનુક્રમે કેટલી સંખ્યા છે? તો કે ધોરણ 4માં 4 છે અને ધોરણ 5માં 2 વિદ્યાર્થી. તો આપણે અહીંયા લખવાનું, ધોરણ 4માં 4 વિદ્યાર્થી ગેરહાજર છે અને ધોરણ 5માં 2 વિદ્યાર્થી ગેરહાજર છે. જુઓ, તમારો હાથ કેટલો લાંબો છે? શું કહે છે? તમારો હાથ કેટલો લાંબો છે એ તમારે માપવાનું છે. કઈ રીતે? જુઓ, માત્ર પ્રવૃત્તિ છે તમારે સમજવાની છે અને એ ઉપર તમારે તમારી નોટબુકમાં લખવાનું પણ છે. 4 મિત્રોનું જૂથ બનાવો. શું કહે છે? તમારે 4 મિત્રોનું જૂથ બનાવવાનું, તમારા 4 મિત્રોને ભેગા થવાનું, 4 મિત્રોનું એક જૂથ બનાવવાનું. પછી શું કરવાનું? નકામા કાગળમાંથી પટ્ટીઓ કાપો. એક વધારાનું જે કાગળ હોય એમાંથી પટ્ટી કાપવાની છે. પછી પટ્ટીને તમારે શું કરવાનું છે? તમારા હાથ વડે એનું માપ લેવાનું છે. તો આ રીતે નકામા કાગળમાંથી એક પટ્ટી કાપવાની છે. પટ્ટીઓ સમાન પહોળાની હોવી જોઈએ. પટ્ટીઓની પહોળાઈ સમાન હોવી જોઈએ, એટલે કે પટ્ટીની પહોળાઈ સમાન રાખવાની છે. એક સરખી 4 પટ્ટી કાપવાની છે. દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપો. પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખો. પછી શું કરવાનું? એક પટ્ટી લાંબી કાપવાની, પછી આ રીતે વિદ્યાર્થીનો હાથ માપવાનો છે. આ રીતે આમ માપવાની અને એ રીતની પટ્ટીને કાપતું જવાનું, પછી વિદ્યાર્થીનું નામ લખતું જવાનું. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, એમાં દર્શાવે છે પટ્ટી અલગ અલગ કાપેલી છે, પછી પટ્ટી ઉપર વિદ્યાર્થીના નામ લખેલા છે. દેખાય છે ને? આ જે નામ લખ્યા છે એ અલગ અલગ વિદ્યાર્થીના છે. ગુરિંદર, બિંદુ, હરિ, નેન્સી, શ્રેવી, અનિતા, પિયુ, રીનુ, મંગલ, તાનિયા, રાજુ, હરભજન અને જોહન. આમ અલગ અલગ વિદ્યાર્થીના પટ્ટીના માપથી હાથનું માપ કાઢેલું છે. એના આધારે તમને પાછળ પૂછેલું છે. જુઓ, પાછળ જોઈએ. રોહન, જેકોબ અને ગીતાએ
પણ તેમના હાથ માપ્યા છે. શું કીધું? જેવી રીતે આગળના પેજમાં અલગ અલગ માપના અલગ અલગ કાપેલા છે, એવી રીતે રોહન, જેકોબ અને ગીતાએ આ ત્રણ વિદ્યાર્થીએ પણ પોતાના હાથની માપણી કરી. એમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી. એણે શું કર્યું? એક ચાક દોર્યો અને ચાકની અંદર આ રીતે ત્રણે પોતાની પટ્ટીને લગાવી દીધી. પછી શું પૂછ્યું? ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો. આ ચાક તમારે જોવાનું છે અને એના આધારે આ ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ, જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં ખાલી જગ્યા લાંબો છે. આ જેકોબનો હાથ છે અને આ ગીતાનો હાથ છે. તો શું કીધું? ખાલી જગ્યા લાંબો છે. ગીતાનો હાથ કેટલા સેમી છે? તો કે 9 સેમી. ગીતાનો હાથ અહીં આપેલો છે 9 સેમી અને જેકોબનો હાથ 10 સેમી. તો જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં વધુ લાંબો છે. શું આવે ખાલી જગ્યામાં? વધુ લાંબો. જેકોબનો હાથ 1 સેમી ગીતાના હાથ કરતાં લાંબો છે ને, એટલે અહીંયા આવશે વધુ. શું લખવાનું? વધુ. કારણ કે જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં 1 સેમી લાંબો છે, અહીંયા તમને ચાર્ટમાં દર્શાવ્યું છે. એના આધારે આપણે અહીં લખી શકીએ કે વધુ લાંબો છે. ક્વેશ્ચન નંબર 2. ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં ખાલી જગ્યા છે. આ ગીતા છે એના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં શું છે? વધુ છે. એમની પણ લંબાઈ વધુ છે. ગીતાનો હાથ છે 9 સેમી અને રોહનનો હાથ છે 8 સેમી. તો ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં વધુ છે, એટલે અહીંયા પણ શું આવશે? વધુ. દેખાય છે ને? અહીંયા ચાર્ટમાં પણ તમને પટ્ટી લાંબી દેખાય છે અને લખેલું પણ છે. રોહનનો હાથ 8 સેમી છે અને ગીતાનો હાથ 9 સેમી છે, એટલે અહીંયા એવું આવશે ગીતાનો હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં વધારે છે. ક્વેશ્ચન નંબર 3. ખાલી જગ્યાનો હાથ સૌથી લાંબો છે. અહીં રોહન અને ગીતા જેકોબ ત્રણમાંથી સૌથી લાંબો હાથ કોનો છે? તો કે જેકોબનો. એમનો હાથ સૌથી વધારે લાંબો છે. દેખાય છે તમને? તો અહીંયા આવશે જેકોબનો હાથ નો હાથ સૌથી લાંબો છે. ખાલી જગ્યાનો હાથ સૌથી ટૂંકો છે. અહીંયા તમને ત્રણમાંથી કોનો હાથ સૌથી ટૂંકો દેખાય છે? કઈ પટ્ટી સૌથી વધારે ટૂંકી દેખાય? એ નાની હોય. તો અહીંયા લખવાનું રોહનનો હાથ સૌથી ટૂંકો છે. તો અહીંયા લખવાનું રોહન. હવે શું કીધું? તમારા જૂથના તમામ મિત્રોની પટ્ટીઓ તમામ મિત્રોની પટ્ટીઓને નીચે ચોંટાડો અને પટ્ટીઓ વચ્ચે જગ્યા રાખો. હવે તમારે શું કરવાનું છે? તમે ચાર મિત્રોનું જે ગ્રુપ બનાવેલું ને, એની પટ્ટી તમારે અલગ અલગ કાપવાની છે અને બધી પટ્ટીઓ અહીંયા તમારે ચોંટાડવાની છે. તમારા ચાર મિત્રોએ ભેગું થવાનું અને એમનું માપ લેવાનું અને પછી પટ્ટીઓ લગાવવાની છે. આ રીતે તમારે અલગ અલગ માપની પટ્ટી લગાવવાની છે. બધી પટ્ટી વચ્ચે આ રીતની જગ્યા રાખવાની છે. સમજાયું? અને પછી એમાં તમારે લખવાનું છે જેની જેટલી લંબાઈ હોય એટલી. માનો કે તમે ચાર મિત્રો છે, એકની લંબાઈ 8 સેમી થાય છે, એક હાથની લંબાઈ 6 સેમી થાય અને એક હાથની લંબાઈ 9 સેમી થાય. તો તમારે આ રીતે લખતું જવાનું અને આ ચાર્ટ પેપરમાં તમારે લગાડવાની છે. સમજાયું મિત્રો? હવે બાકીનું આપણે નેક્સ્ટ પીડીયરમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.